उपयोग वधारे होय त्यारे ज भाव आसमाने पहोंच्या। कमोसमी वरसादथी लींबुनुं उत्पादन घटता भाव वध्या। ઉનાળાની શરૂઆતમાં લીંબુના ભાવે ફરીથી લોકોના દાંત ખાટા કર્યા। ભાવનગર જિલ્લામાં બાગાયત ખેતીમાં લીંબુનું મબલક ઉત્પાદન થાય છે। વાતાવરણની વિષમતાને કારણે લીંબુની ઘટતી ખેતીને પગલે લીંબુની ખેતી ઓછી થઈ। હાલમાં લીંબુની ઘટતી આવક અને વધતી માંગને પગલે ભાવો આસમાને પહોંચ્યા। કોરોના કાળ પછી ખાટા ફળો સાથે રોજબરોજના ઉપયોગમાં લેવાતા લીંબુની માંગમાં ઉછાળો આવ્યો। ભાવનગર જિલ્લામાં એક સમયે બાગાયત ખેતી પૈકી લીંબુની ખેતી વખાણ હતી। બારે માસ લીંબુનો મોટો જથ્થો રાજસ્થાન અન્ય મહાનગરો સાથે પાડોશી રાજ્યમાં પણ નિકાસ કરવામાં આવતો। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર દરરોજ 7-8 ટ્રક લીંબુનો જથ્થા વેચાણ માટે આવતા, પરંતુ ઉનાળામાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। હાલમાં 3-5 ટ્રક ભરીને લીંબુનો જથ્થો આવે છે। સામાન્ય દિવસોમાં 30-60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થતા લીંબુનો ભાવ 200-235 રૂપિયાને પાર પહોંચ્યો છે। યાર્ડના વેપારીઓનું માનવું છે કે આવનારા 2 મહિનામાં લીંબુના ભાવ રૂપિયા 150 ને પાર થશે। વલસાડ જિલ્લો દુનિયાભરમાં કેરી માટે જાણીતો છે, જોકે સંજાણમાં આવેલી કાંબો અનેક અજાયબીઓ ધરાવે છે। સામાન્ય રીતે આંબા સહિતના તમામ ઝાડ જમીનથી આકાશ તરફ વધે છે, પરંતુ સંજાણનો આ આંબો જમીનને સમાંતર વધી રહ્યો છે, જેથી આ આંબો ચાલતો આંબો તરીકે સમગ્ર વિસ્તારમાં ઓળખાય છે અને રાજ્ય સરકારે પણ હેરિટેજ વૃક્ષોની યાદીમાં સમાવેશ કર્યો છે। 1300 વર્ષથી પણ વધુ જૂનું આંબો અનેક વિશેષતાઓ ધરાવે છે। વલસાડ જિલ્લાની આંબાવાડીમાં આંબાના લાખો ઝાડ છે, પરંતુ સંજાણમાં આવેલો આ આંબો વર્ષોથી આ વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે। આપને જાણીને નવાઈ લાગશે કે આ આંબો જમીનથી આકાશ તરફ વધવાને બદલે જમીનની સમાંતર આડો વિકાસ પામી રહ્યો છે। સદીઓ જૂના આંબો અનેક વિશેષતાઓ ધરાવે છે। સ્થાનિક જાણકારોના મત મુજબ આ આંબો જમીનને સમાંતર આડો વધે છે, તેની શાખાઓ જમીનને સમાંતર વિકાસ પામે છે અને આગળ વિકાસ બાદ ત્યારબાદ ફરી તેની ડાળીઓ જમીનમાં જાય છે અને પાછું જમીનથી બહાર આવી એક નવા જ આંબાના વૃક્ષનું સ્વરૂપ લે છે, જોકે પાછળનો ભાગ આપોઆપ સુકાય અને નષ્ટ પામે છે। સદીઓ પુરાણા આંબા નહીં, અત્યાર સુધી અનેક માલિકો પણ બદલાઈ ચૂક્યા છે। અનેક ખૂબીઓ ધરાવતા આંબાનું ઝાડ ને કોઈ વાડીના માલિકે નુકસાન પહોંચાડ્યું નથી, તેથી આંબાની ખેતી કરતા અન્ય ખેડૂતો પણ આંબાને જોઈને નવાઈ પામે છે। આ વિશેષતાને કારણે અત્યારે આંબો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આદિવાસીઓ અને સ્થાનિકો માટે આ આંબાનું ઝાડ પવિત્ર છે અને વાર તહેવાર આ આંબાની પૂજા પણ કરે છે।